હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું વિષય હિન્દી હિન્દીમાં આજે આપણે પાઠ નંબર છ શીખીશું પાઠ નંબર છ આપણને અહીં આપેલો છે સબજી સબ્જી એટલે શું થાય શાકભાજીઓ આપણે વિવિધ શાકભાજીઓ દરરોજ ખાતા હોઈએ તેને હિન્દીમાં શું કહેવાય તે આપણે શીખીએ આઈડલ સ્વાધ્યપોથીમાં પાના નંબર એકવીસ પર આપણને પાઠ નંબર છ આપેલો છે જે તમારે પૂર્ણ કરવાનો છે સૌપ્રથમ આપણને અહીં સૂચના આપેલી છે ચિત્ર દેખીએ પઢીએ ઓર હિન્દી મેં નામ લીખીએ એટલે કે ચિત્ર જુઓ વાંચો અને હિન્દીમાં નીચે નામ લખો પરંતુ આપણે ગુજરાતી અને હિન્દી બંનેમાં લખીએ છીએ તો એને શીખીએ સૌપ્રથમ બટાકાનું ચિત્ર આપેલું છે તો બટાટાને શું કહેવાય હિન્દીમાં આલુ કહેવાય ત્યારબાદ વટાણાનું ચિત્ર આપેલું છે તો વટાણાને શું કહેવાય મટર મટર એટલે વટાણા ત્યારબાદ દૂધીનું ચિત્ર આપેલું છે દૂધીને શું કહેવાય હિન્દીમાં લોકી લોકી એટલે દૂધી ત્યારબાદ આપણને ભીંડાનું ચિત્ર આપેલું છે તો ભીંડાને હિન્દીમાં શું કહેવાય ભીંડો ત્યારબાદ આપણને ફુલાવરનું ચિત્ર આપેલું છે તો ફુલાવરને શું કહેવાય હિન્દીમાં ફૂલગોભી ફૂલગોભી એટલે થાય ફૂલેવર ત્યારબાદ ગાજરનું ચિત્ર આપેલું છે તો ગાજરને હિન્દીમાં પણ ગાજર જ કહેવાય ત્યારબાદ શેનું ચિત્ર આપેલું છે મૂળાનું તો મૂળાને હિન્દીમાં કહેવાય મૂલી ત્યારબાદ કોબીનું ચિત્ર આપેલું છે તો કોબીને કહેવાય પત્તા ગોબી ત્યારબાદ રીંગણનું ચિત્ર આપેલું છે તો રીંગણને શું કહેવાય બેંગન બેંગન એટલે રીંગણું ત્યારબાદ ટમેટાનું ચિત્ર આપેલું છે તો ટમેટાને હિન્દીમાં શું કહેવાય ટમાટર ત્યારબાદ આપણને અહીં કારેલાનું ચિત્ર આપેલું છે તો કારેલાને શું કહેવાય કરેલા ત્યારબાદ મરચું મરચાંનું ચિત્ર આપેલું છે તો મરચાંને શું કહેવાય મિર્ચ સૌપ્રથમ ફરી વખત આપણે जॉईए बटाटा એટલે आलू वटाणा એટલે મટર દૂધી એટલે લૌકી भिંડો એટલે ભીંડી ફ્લેવર એટલે ફૂલકોબી ગાજર એટલે ગાજર મૂળો એટલે મૂલી કોબી એટલે પત્તાકોબી રીંગણું એટલે બેંગન ટમેટું એટલે ટમાટર કારેલું એટલે કરેલા મરચું એટલે મિર્ચ ત્યારબાદ અહીં આપણને ચિત્ર વગર કેટલાક નામો આપેલા છે જે આપણે જોઈએ ડુંગળીને શું કહેવાય હિન્દીમાં પ્યાજ કોળું કોળું હોય એને હિન્દીમાં શું કહેવાય કદુ ત્યારબાદ લીંબુને કહેવાય નીંબુ લસણને કહેવાય લસુણ અને મેથીને કહેવાય મેથી તમારે સ્વાદાય પોથીમાં આ મુજબ પૂરવાનું છે ત્યારબાદ આપણે પાના નંબર ત્રેવીસ પર જે ખાલી જગ્યાઓ આપેલી છે તે જોઈએ પ્રથમ અક્ષર કે સહારે સબ્જી કા નામ લીખીએ એટલે કે આપણને અહીં શાકભાજીના નામો જે અધૂરા છે તે પૂર્ણ કરવાના છે તેમાં બધા જમાં આપણને શાકભાજીનો પ્રથમ અક્ષર એટલે કે પહેલો અક્ષર આપેલો છે તેના ઉપરથી આપણે પાછળના અક્ષરો લખીને ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે જો સૌપ્રથમ અહીં શું લખેલું છે ફૂ તો ફૂ પરથી કઈ શાકભાજીનું નામ આવે ફૂલ ફૂલગોભી ત્યારબાદ આપણને આપેલો છે મ મ પરથી કઈ શાકભાજીનું નામ આવે તો મટર ત્યારબાદ પા તો પા ઉપરથી કઈ શાકભાજીનું નામ આવે પાલક ત્યારબાદ મૂ મૂ પરથી કઈ શાકભાજીનું નામ આવે મૂલી ત્યારબાદ છે લ લ પરથી આવે લહસુ ત્યારબાદ બે બઈ કઈ શાકભાજીનો પહેલો અક્ષર આવે તો બેગન ત્યાર બાદ ક આપેલો છે તો ક પરથી કઈ શાકભાજી આવે કરેલા ત્યારબાદ ટમાટર ટ પરથી આવે ટમાટર ત્યારબાદ મે પરથી આવે મેથી લવ પરથી લવકી ગા પરથી ગાજર અને છેલ્લે આપણને આ આપેલો છે આ પરથી શું આવે આદુ આપણે આગળનો પ્રશ્ન જોઈએ દુકાન સબ્જીઓ કે નામ હિન્દી મેં લીખીએ જો અહીં આપણને એક શાકભાજીવાળા ભાઈ જોવા મળે છે તેની શાકભાજીની દુકાન છે અને અલગ અલગ શાકભાજીઓ આપણને જોવા મળે છે તે નામ આપણને ગુજરાતીમાં આપેલા છે એટલે હિન્દીમાં આપણે લખવાના છે સૌ પ્રથમ આપણને એક નંબરમાં દૂધીનું ચિત્ર આપેલું છે તો દૂધીને હિન્દીમાં શું કહેવાય લૌકી લૌકી એટલે શું થાય દૂધી તો આપણે પહેલી ખાલી જગ્યામાં લખીશું લવકી ત્યારબાદ નંબર બે પર આપણને ફૂલેવરનું ચિત્ર આપેલું છે તો ફૂલેવરને શું કહેવાય હિન્દીમાં ફૂલગોભી કહેવાય તો આપણે નંબર બેમાં ફૂલગોભી લખીશું ત્યારબાદ નંબર ત્રણમાં આપણને રીંગણનું ચિત્ર આપેલું છે તો રીંગણને શું કહેવાય હિન્દીમાં બેગન બેગન એટલે રીંગણ ત્યારબાદ નંબર ચારમાં પાલકનું ચિત્ર આપેલું છે તો પાલકને હિન્દીમાં પણ શું કહેવાય પાલક ત્યારબાદ જોઈએ નંબર પાંચ નંબર પાંચમાં ગાજરનું ચિત્ર આપેલું છે તો ગાજરને હિન્દીમાં પણ શું કહેવાય ત્યારબાદ નંબર છ પર આપણને બટાટાનું ચિત્ર આપેલું છે તો બટાટાને શું કહેવાય આલુ તો આપણે નંબર છ માં આલુ લખીશું ત્યારબાદ નંબર સાત પર આપણને લસણનું ચિત્ર આપેલું છે તો નંબર સાતમાં લખીશું લહસુ ત્યારબાદ ડુંગળીનું ચિત્ર આપેલું છે તો આપણે શું લખીશું પ્યાજ આનું આપણને ચિત્ર નહોતું આપેલું પણ નીચે નામ લખેલા હતા તેમાં ડુંગળીનું પણ નામ હતું તો ડુંગળીને શું કહેવાય પ્યાજ ત્યારબાદ આપણને અહીં ભીંડાનું ચિત્ર આપેલું છે તો ભીંડાને શું કહેવાય ભીંડી અને છેલ્લે નંબર દસમાં આપણને મરચાંનું ચિત્ર આપેલું છે તો મરચાંને શું કહેવાય મિર્ચ તો આપણે નંબર દસમાં લખીશું મિર્ચ તમારે સ્વાદેપોથીમાં પાના નંબર બાવીસ સુધી પૂર્ણ કરવાનું છે